ઓલપાડના પરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવક અંજર મલેકે થોડા દિવસ પહેલા જ સુરતના ચાર યુવકોને પોતાના ઘરની પાસે આવેલા પોતાના જ અન્ય મકાનમાં રાખ્યા હતા. બુધવારે મોડી રાત્રે અંજર ઘરે આવી પહેલા યુવકોને જ્યાં રાખ્યા હતા એ મકાનમાં જાય છે, પરંતુ અંજર પરત ફરતો નથી. પરંતુ જેમણે આશરો આપ્યો હતો એ ચારેય મિત્રો ફટાફટ મકાનમાંથી નીકળી બે મોપેડ પર ભાગી જાય છે. સવારે પરિવારના સભ્યો જોવા જાય છે ત્યારે અંજર મલેકની લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી જોવા મળે છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જેમને મિત્ર સમજી આશરો આપ્યો હતો તેઓએ જ પૂર્વ નિયોજિત કાવતરું રચી અંજરની હત્યા કરી હોવાની શક્યતા છે. અંજર મલેક બુધવારે રાત્રે 1:40 ના સમયે ઘરે આવી કાર પાર્કિંગમાં મૂકવા જતા મોપેડ હતી. અંજરે તેની ખસેડવાની કોશિશ કર્યા બાદ કારને ઘરની સામે પાર્ક કરી. જે ઘરમાં રહેતો હતો તેની બાજુનું ઘર પણ અંજર મલેકનું હોય ત્યાં પણ ગયા બાદ ફરી પરત કાર પાસે આવ્યો ન હતો. 5 મિનિટ બાદ ચાર યુવાનો મોપેડ લઈ ભાગી ગયા હતા. ત્યારબાદ ફરી બે યુવકો આવે છે જેમાંથી એક મકાનમાં જાય છે અને તરત જ ભાગી જાય છે. ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થયેલા ફૂટેજમાં જોવા મળી છે. ભૂતકાળમાં વગર પરવાનગીની પિસ્તોલ સાથે યુવક પકડાયો હતો. અંજર મલેક અગાઉ પિસ્તોલ સાથે પકડાયો હતો. જમીનના કામો કરતો અંજર મલેક પોતાની સાથે પરવાના વગરનું પિસ્તોલ જેવું હથિયાર રાખવાનો શોખ ધરાવતો હતો. વર્ષ 2018 પોલીસે તરત જ ગામથી પિસ્તોલ સાથે પકડાયો હતો. અંજરના મૃતદેહ પાસેથી હત્યામાં કામે લેવાયેલો ચપ્પુ તથા તેના હાથમાંથી એક પિસ્તોલ મળી આવી હતી. પોલીસના કહેવા મુજબ પિસ્તોલમાંથી ઘટનાસ્થળે ફાયરિંગ થવાની બાબતે તપાસ કરતા એવા કોઈ પુરાવા મળી આવેલ નથી. બ્યુરો રિપોર્ટ, LKE Star News, સુરત.